સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ બનવા પર કોની રહેર નજર હેઠળ છે? સુખાણ ખનિજ વિભાગના અધિકારીઓ આ બેફામ બનેલા ભૂમાફિયાઓને છાવરી રહ્યા છે. આ સવાલ એટલા માટે કારણ કે ભૂમાફિયાઓ જે છે તેમને છાવરતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ થાય છે અને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અનેકવાર સુરેન્દ્રનગરમાં વિવાદોમાં રહે છે કે ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓનો હાથ છે અને આ જ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ આ લોકોને છાવરી રહ્યા છે. ભૂમાફિયાઓ એટલે જ બેફામ બન્યા છે. અનેક જગ્યાએ ખોદકામ થતું હોય છે. આપણા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પણ અનેકવાર કહી ચૂક્યા છે. તેમણે સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો હતો કે ગુજરાતના સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને ભાજપના નેતાઓ છાવરી રહ્યા છે. ફરી એકવાર ચકચાર મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. એવી ઘટના સામે આવી છે કે ખાણ ખનિજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. શું આ તો એક અધિકારી પકડાયા છે? તો અહીં સવાલ એ થઈ રહ્યો છે, આ તો એક નાનો કર્મચારી પકડાયો છે. આવા મોટા કેટલાય મોટા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ હશે જેમની રહેમ નજર હેઠળ સુરેન્દ્રનગરમાં ખાણોનું ખોદકામ થતું હશે. આપણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને તેમણે તપાસની માંગ પણ કરી હતી કે અહીં તપાસ કરવામાં આવે, એલસીબીની ટીમને તપાસ સોંપવામાં આવે જેથી ખબર પડે કે કોની રહેમ નજર હેઠળ આ રીતે ખાણો ખોદાઈ રહી છે. ત્યારે પણ આ મુદ્દો ગુંજ્યો હતો. અનેક વાર આવી રીતે ગેરકાયદે ચાલતી ખાણોમાં અનેક મજૂરોના મોત પણ થયા છે. આવા મજૂરો મોતને ભેટ્યા છે. અનેક વાર સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજના મુદ્દાને લઈને વિવાદોમાં રહે છે. આ ભૂમાફિયાઓ સુરેન્દ્રનગરમાં એ હદે હવે બેફામ થઈ ગયા છે કે અનેક જગ્યાએ જગ્યા સારી જોઈ નહીં અને ખોદકામ શરૂ કર્યું. અનેક સારો ખજાનો જે હોય એ કાઢી લેવો, કોલસા માટી જેની ગેરકાયદેસર વેચાણ પણ કરી નાખવું, જેમાં અનેક મોટા ભાજપના નેતાઓનું નામ પણ સામે આવે છે, ભાજપના નેતાનું કનેક્શન પણ સામે આવ્યું. શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાના નામની સાથે સંસદમાં અવાજ ઉઠાવ્યો, પરંતુ કાર્યવાહી શું? શૂન્ય. ફરી એ જ અત્યારે ખાણો જે ગેરકાયદે છે તે ધમધમે છે સુરેન્દ્રનગરમાં. અનેક કોંગ્રેસના નેતાઓએ અવાજ ઉઠાવ્યો, અનેક લોકોએ પણ અવાજ ઉઠાવ્યો, પરંતુ જ્યારે સરકારમાં સારા હોદ્દા પર બેઠેલા નેતાઓ અને અધિકારીઓ આવા લોકોને છાવરતા હોય ત્યારે ગેરકાયદે ખાણો તો ખોદાવવાની જ. અનેક મજૂરો પણ આવા ગેરકાયદે ચાલતી ખાણોમાં મોતને ભેટી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં આવી ગેરકાયદે ચાલતી એવી કેટલી મિલો છે જે અનેક વાર વિવાદોમાં આવે છે. કેમ આવા બેફામ બનેલા અધિકારીઓ અને નેતાઓ માત્ર થોડીક પૈસાની લાલચમાં લોકોના જીવ લઈ લે છે અને કેમ ગેરકાયદે આવી ખાણોનું ખોદકામ થવા દે છે? આ તો એક નાનો કર્મચારી અત્યારે નજરમાં આવ્યો છે, પકડાયો છે લાંચ લેતા. આવા કેટલાય મોટા અધિકારીઓ હશે જે પોતાના ખિસ્સા ભરી અને બેઠ્યા હશે અને તેઓ નજરમાં પણ નહીં આવે. અત્યારે ખાણ ખનિજ વિભાગના આ કર્મચારીની ધરપકડ એસીબીની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે. સવાલ એ જ છે, નાનો કર્મચારી જો લાંચ માંગી શકતો હોય, આવા ભૂમાફિયાઓને છાવરી શકતો હોય, તો પછી મોટા અધિકારીઓનું તો શું જ કહેવું? કારણ કે આપણે આજ સુરેન્દ્રનગરમાં મોટા ભાજપના નેતાઓના હાથે અને મોટા અધિકારીઓના રહેમ નજર હેઠળ ચાલતી ખાણો જોઈ છે જે વિવાદોમાં આવી છે. હમણાં જ અનેક મજૂરોના જેમાં મોત થયા હતા, ચાર મજૂરો જે કોલસાની ખાણમાં દટાઈ ગયા હતા, ત્યારે ભાજપના નેતાના નામની સંડોવણી અને મોટા અધિકારીઓની સંડોવણી સામે આવી હતી. ત્યારે આવી ગેરકાયદે ચાલતી મિલો વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ આવી ગેરકાયદે મિલોનું ખોદકામ થાય છે અને એ જ ભાજપના નેતાઓ શું આવા બેફામ બનેલા અધિકારીઓને છાવરે છે અને આ જ અધિકારીઓ ગેરકાયદે ચાલતા ભૂમાફિયાઓને છાવરે છે? તમને શું લાગે છે આખા કનેક્શન વિશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.